નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું સુદ્રવી સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાથી પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે અનેક મોટા કચના બુટલેકરો મેદાનમાં બાજી મારી રહ્યા છે ત્યારે જેતપુર પોલીસ દ્વારા ડેડરવા ગામ ખાતે સીમ વિસ્તારમાં લાખો રૂપિયાનો દેશી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેતપુર શહેરમાં પણ આવા બેફામ બનેલા બુટલેગરો ઉપર વોચ રાખી પોલીસ દર વર્ષે કરોડો રૂપિયાનું દારૂ ઝડપી લઈ બુલડોઝરો ફેરવીને બુટલેગરોને માત આપી રહી છે. તે દરમિયાન વર્ષ 2018-2019 દરમિયાન પકડી પાડેલ 7 કરોડ રૂપિયાની કિંમતની 23,490 દારૂ બિયરની બોટલ અને ટીન ઉપર બુલડોઝર ફેરવી દઈ તમામ જથ્થાનો નાશ કરી નખાવ છે. ડેડરવાસમ વિસ્તાર ખાતે દારૂની નદીઓ વહી રહી હતી જ્યારે આ નજારો શરાબીઓના હૈયા બાળવા જેવી બની રહી હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવામાં આવતી હોય છે. જ્યારે શહેરમાં મોટાભાગે દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવે છે, જેમ તેમ કરીને શહેરમાં અંદર ઘૂસી જાય તો પણ પોલીસે જથ્થો પકડી લેતી હોય છે. ત્યારે જેતપુર સિટી પોલીસ, જેતપુર ગ્રામ્ય પોલીસ તેમજ વીરપુર ગ્રામ્ય વિસ્તારોમાં પકડેલો દારૂ બિયરનો જથ્થો પકડાયો છે, જેમાં ડેપ્યુટી કલેક્ટર રાજેશ આલ, જેતપુર એસપી સાગર બાગમાર તેમજ જેતપુર મામલતદાર કાર્યા તેમજ સિટી પીએસઆઈ તેમજ ગ્રામ્ય પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. તમામ દારૂ બિયરના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેતા ડેડરવાસમ વિસ્તારમાં દારૂ બિયરની નદીઓ વહેવા લાગી હતી. શરાબના શોખીનો માટે આ ઘટના હૈયા બાળતી ઘટના બની હતી. કોર્ટના આદેશથી વર્ષ 2018 અને 2019 ના છેલ્લા 2 વર્ષનું જેતપુર સિટી પોલીસ સ્ટેશન, ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને વીરપુર પોલીસ સ્ટેશનના જે નશાબંધીને લગતા જે ગુના છે, એ ગુના પૈકી ટોટલ 23,490 જે દેશી બનાવટની વિદેશી દારૂ બોટલ છે એનું નાશ કરવાની આજે સૂચના થઈ આવતા ડીવાયએસપી શ્રી જેતપુર નશાબંધી અધિકારી અને અત્રેના અધ્યક્ષસ્થાને ટોટલ 70 લાખ રૂપિયા અને 7,935 રૂપિયાના દારૂ નાશની કાર્યવાહી આજરોજ હાથ ધરેલ છે. સુરેશ ભાલિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. જૂનાગઢના ભીલસાણ તાલુકાના રાણપુર ખાતે પરમ પૂજ્ય મહંત મુક્તાનંદ બાપુનો સાધુ સંતોના ભાવભક્તિ અને ભોજન ત્રિવેણી સંગમથી 1600 ભંડાર યોજાયો હતો. ભારતમાં જ્યારે વર્ષોથી સાધુ સંતોનું આગવું સ્થાન રહ્યું છે અને થોડા દિવસો પહેલા ગિરનાર કમંડળ કુંડના મહત અને રાણપુર મહાદેવ મઠના મુક્તાનંદ બાપુ બ્રહ્મલીન થયા હતા, જેની યાદમાં સાધુ ભારતભરના અખાડાના સાધુ સંતો આ ભંડારમાં પધાર્યા હતા. ભક્તોના પ્રિય અને સેવામાં મોખરે રહેનાર એવા મહંત મુક્તાનંદ બાપુને યાદ કરી આજે 1600 ભંડારનું આયોજન કરાયું હતું અને તેમની સમાધિનું પૂજન પણ કરાયું હતું. હર હંમેશ બીજાને ઉપયોગી અને આગવું વ્યક્તિત્વ ધરાવતા મુક્તાનંદ બાપુ વર્ષોથી સેવા કાર્યનું બીડું ઝડપ્યું હતું. એના બ્રહ્મલીન થયાના આ કપરા સમયમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. પોતે આગવા મહંતની સુવાસ છોડી ગયા હતા અને મહેશગીરી મહારાજના જણાવ્યા અનુસાર જો ટુકડો ત્યાં હરી ઢુકડો અને વર્ષોથી મકાન બાપુ છે અને ભૂખ્યાને ભોજન કરાવનાર મહંત તરીકે ઓળખાય છે, ત્યારે સાધુ સમાજની અંદર આજે તેમની મોટી ખોટ વર્તાઈ રહી છે. વધુમાં સમગ્ર ભંડારાના આયોજનમાં હરિસિંહ જાડેજાએ સાથ અને સહકાર આપી એક સેવાકીય વ્યક્તિ અને ઉમદા શિષ્યનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાણેશ્વર મંદિરના જગ્યામાં કમંડળકુંડ અને ગુરુ દત્તાત્રેયના મહંત મારા શિષ્ય સ્વામી શ્રી મુક્તાનંદ ગિરીજી બ્રહ્મલીન થયા બાદ આજે 1600 ભંડારાનું આયોજન થયું, જેમાં પંચદશનામ જૂના અખાડા, નિરંજની અખાડા, આવાહન અખાડા, અટલ અખાડા અને અખાડા બાકી બધા અખાડાના સંતો, જગ્યાના બધા મહંતો આજે અહીંયા પધાર્યા, સૌ ભક્તો પધાર્યા અને 1600 ભંડારાનું આયોજન થયું, તેમના સમાધિ પૂજન થયું અને બધા સંતોની સેવા અમારા હરિસિંહ બાપુ જે છે, હરિસિંહ જાડેજા, એ સ્વામીજીના મુક્તાનંદજીના શિષ્ય પરમ મિત્ર, એમણે બધી સેવા પૂજા કરી અહીંયા અને સૌએ પ્રસાદ આજે લીધો. મનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.
जूनागढ़ उपलादातार पर्वत पर एकता और आस्था नु प्रतीक उपलादातार जमियल अंसा पीर उर्स ने शानदार उजवणी कराई हती। जूनागढ़ जमियल अंसा दातार पर्वत पर उजवाई रहेला उर्स पर्व मां रात्रि चंदन विधि नो कार्यक्रम योजायो हतो, जेमां पूज्य दातार बापोनी गुफा मां रहेली कीमती आभूषणो जेवा के नीलम माणिक पोखराज कानना कुंडल पवन पावड़ी वगैरह जेवा अमूल्य आभूषणों के जे वर्ष में एक ज वार गुफा मांथी बहार काढवामां आव्या छे अने आभूषणों ने दातार बापूना महंत भीम बापू तेलियाओ तेमज दातार सेवक गण द्वारा दूध गंगाजल गुलाबजल वगैरह द्रव्यो द्वारा स्नान विधि करवामां आवी हती, तेमज तेमनी पूजन विधि करवामां आवी हती। त्यारबाद पूज्य पटेल बापा तेमज पूज्य विठल बापूनी समाधि पर पण पूजन अर्चन करवामां आव्युं हतुं। आ समग्र प्रसंगे महंत श्री भीम बापू द्वारा पधारेला भावी भक्तजनों तेमज सेवकगण माटे भोजन प्रसाद की व्यवस्था कराई हती। आ प्रसंगे सेवकगण तेमज श्रद्धाळुए सरकार की गाइडलाइन चुस्तपणे पालन करी सोशल डिस्टन्स अने मोढे मास्क पहेरी आभूषणों दर्शन कर्या हता अने सौए पूजन अर्चन करी धन्य बन्या हता। आ प्रसंगे जग्याना ट्रस्टी ज्योतिबेन वाछाणी योगी पढ़ियार जग्याना सेवक ज्योतिष गांधी बटुक बापू वगैरे उपस्थित रह्या हता। जे मांगे अने आपे एनुं नाम दातार, एवा दातार बापूनी आ जग्या के जे हिंदू मुस्लिम ऐक्यनु एक आगु उदाहरण छे, एनु आ महापर्व उर्सनो आज थी प्रारंभ थाय छे। आजे प्रथम दिवसे चंदन विधि के जे दातार बापूना कीमती आभूषणों छे ए बधा गुफामांथी बहार आवे छे अने त्यारबाद एनु शास्त्रोक्त रीते भूदेवो पंडितों द्वारा पूजन थाय छे अने चंदन गंगाजल थी ने साफ करीने गायना दूध थी ए दर्शनार्थे राखवामां आवे छे। बे अढ़ी कलाक जेटलो समय दर्शननो होय छे अने आ वखते ज्यारे कोरोनानी महामारी छे त्यारे तंत्रनी गाइडलाइन मुजब सर्वे यात्रिको एक पछी एक सोशल डिस्टन्सनुं पालन करीने आ अमूल्य आभूषणोना दर्शन करीने सौ धन्यता अनुभवी छे अने दातार बापूना आशीर्वाद प्राप्त कर्या छे। दातार बापूना महंतोनी जे उजळी परंपरा छे, श्री पटेल बापू होय श्री विठ्ठल बापू होय, एज परंपराने आजना महंत श्री भीम बापूए उजळी रीते चलावी रह्या छे। अहींया जेटला पण यात्रिको आवे छे ए बधा प्रसाद ले छे, चा पाणी करे छे अने सौ सारी रीते महंतनी निश्रामां आ बधा ज कार्यक्रमो खूब सारी रीते सफळताथी उजवाया छे। दातार बापूनी दातार बापूनो ઉત્સવ છે, ઉત્સવમાં દાતાર બાપુના એવા ગુફાની અંદર આભૂષણ છે એ બહાર આવે છે, બહાર ઉઠો છે ત્યાં એની કાંઈ પણ અભિષેક વિધિ પૂજા વિધિ થાય છે, પછી બે ત્રણ કલાક દર્શન માટે છેટેથી દૂરથી દર્શન કરે છે બધા અને પાછું ગુફાની અંદર પધરાવવામાં આવે છે। દર વર્ષે એકવાર ચાર દિવસનો મેળો આવે છે ઉત્સવ। આજે પહેલે દિવસે દાતાર બાપુનો જીકાય ચંદન વિધિ છે, પછી ગુરુવારે દાતાર બાપુની દીપમાળા અને મહેંદીનો દિવસ કહે છે, પછી 30 તારીખે દાતાર બાપુનું વ્રત છે તે દિવસે છેલ્લો દિવસ કહેવાય છે। દાતાર બાપુની જીકાય દુવાથી બધું સરસ આનંદથી ઉત્સવ ઉજવાય છે અને જીકાય પબ્લિક આવે છે એ લોકો બધા દર્શન કરી આનંદને બહુ ખુશી થાય છે અને પ્રસાદ લઈ ભાઈઓ બહેનો બધા ઉતરે છે। આજે દાતાર બાપુની જગ્યામાં આવ્યા છે ત્યારે ચંદન વિધિનો કાર્યક્રમ છે, જુદી જુદી જગ્યાએ બધા કાર્યક્રમ હોય છે, આજે અહીંયા ચંદન વિધિનો કાર્યક્રમ છે કે જૂના આભૂષણો છે પોખરાજને બધું બહાર આવશે ત્યારે આ ચંદન વિધિથી એનું પૂજન થશે, જૂનું ચંદન નીકળશે ઘસારો કરી અને જૂના સેવકો છે એને જ આ લાભ મળે છે। અને હું લગભગ 20 વર્ષથી આ ચંદન વિધિમાં આવું છું અને ભગવાન દાતાર બાપુ અમને બધાને પગ એવા મજબૂત રાખે કે હજી અમે ચડીને આવી શકીએ એવા મારા ગાદીપતિ ભીમ બાપુ કે એનો ભાવ છે, લાગણી છે અને આ સરકાર તરફથી હું ને યોગીભાઈ ટ્રસ્ટી છે તો અમારી એક સેવાની લાભ લેવા માટે અમે આવી રહ્યા છીએ અને મારા બટુક બાપુ વર્ષો જૂના અને ભીમ બાપુ પોતે અહીંયા ગાદીપતિ થયા પછી દાતાનો ખૂબ વિકાસ કર્યો અને આવી જગ્યામાં તમે ચડાવીને 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રાખવું
અમારા ભીમ બાપુ ને દાતાર બાપુ હજી ઘણું આપે ને લોકોને ખવડાવે કે આપણી ઘરે પાંચ મહેમાન આવ્યા હોય ને તો આપણે નથી ખવડાવી શકતા. પણ આ દાતારની તો જગ્યામાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે એટલે આ જગ્યામાં દાતાર જે આવીને માગે ને એ મળે આપે એનું નામ દાતાર છે. અમારા પટેલ બાપુ, અમારા વિઠ્ઠલ બાપુ આ પરંપરા હેલી આવી છે. ત્યારે આજે ગાદીપતિ ભીમબાપુને ખૂબ અભિનંદન આપું છું કે કોરોના મહામારીની હિસાબે અમારા સરકારના ગાઈડલાઈન પ્રમાણે આજે અમારી સાથે અમારા સરકારમાંથી પણ 4 માણસો આવ્યા છે. એ મામલતદાર કક્ષાના અધિકારીઓ હોય છે તે પણ સાથે રહે, સોશિયલ ડિસ્ટન્સ રાખવાના છે. અમે પણ ખૂબ વિડીયો મૂક્યો હતો કે લોકો આનાથી દૂર રહે, છેટે આવીને દર્શન કરશે, બધાને દર્શન કરવા દેવામાં આવશે કે દર્શન કરવો એક લાવો છે. આ દર્શન વર્ષમાં એક જ વાર થાય છે. આ દર્શન કરવા માટે ભાવિકો ખૂબ આવ્યા છે અત્યારે, તો એને પણ સોશિયલ ડિસ્ટન્સથી દર્શન કરવામાં આવશે. બધાને સવારે 4 વાગ્યા લગ્નમાં બધાને જ દર્શન થઈ જશે. જે લોકો ભાવથી આવ્યા છે ને દાતાર બાપુ એની બધી મનોકામના પૂરી કરે એવા જય દાતાર. આજનો દાતાર બાપુનો ઉત્સવ છે તો આજે પહેલો દિવસ ચંદનનો દિવસ છે. તો આજે ચંદનના દિવસમાં જે કાંઈ દાતાર બાપુના એવા આભૂષણ છે, સીધી જાય આભૂષણ બધા કાનના કુંડળ, પવન પાવ્યું, ખોકરાજું, યોગદાણું એ આજે ગુફાની અંદરથી બહાર આવે છે ને બહાર અહીંયા ઉતરે છે ત્યાં એની જે કાંઈ અભિષેક પૂજા વિધિ થાય છે. પછી ભાઈઓ બહેનો કોઈ બી સંખ્યા પબ્લિક આવી હોય તો એ ખુશી આનંદથી દૂર થોડાક ચેટેથી મોઢે માસ્ક પહેરી અને દર્શનનો લાવો અને લાભ લે છે અને બધા ખૂબ ખુશી આનંદ થાય છે. અને પછી ગુરુવારે પછી દાતાર બાપુનો જે કાંઈ મહેંદીનો દિવસ કે એ પણ રાત્રે હોય. મહેંદીનો દિવસ કે દીપમાં રાખે એ ગુરુવારે રાત્રે દિવસો હોય. અને પછી છેલ્લે દિવસે 30 તારીખે મુરસ કહેવાય છે, તેની બધી પબ્લિક આવે અને બધા પ્રસાદ લઈને જાય અને દાતાર બાપુને કોઈ બી હોવની મનથી પ્રાર્થના કરે હૃદયની મનોકામના તમને એવી પૂરી થાય છે અને બધા આનંદથી ખુશી આનંદ થાય અને બધા આવીને માથું ટેકાવે છે. બધાનું કામ થઈ જાય તો ફિર પાછા આવીને માથું ટેકાવી જાય છે. વરરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ હતી, જેમાં વેચનાર 15 જેટલા ખેડૂતોને મેસેજ કરીને આજે બોલાવ્યા હતા, પરંતુ એક પણ ખેડૂત મગફળી વેચવા ન આવ્યા હતા. પરંતુ તમામ કર્મચારીઓ તો સવારના 7 વાગ્યાના પહોંચી ગયા હતા. જ્યારે ખેડૂતોને પૂછવામાં આવતા ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા ટેકાના ભાવે 21,100 આપવામાં આવે છે, જે સરકાર ખેડૂતોને લોલીપોપ સમાન ગણાવ્યા હતા. જ્યારે હાલ મગફળી બજાર કિંમત 24,000 આસપાસ હોવાથી હાલના મોંઘવારીના જમાનામાં સરકાર ખેડૂતોને લોલીપોપ આપી રહી હોવાનું જણાવ્યું હતું. જ્યારે APMC ખાતે ખરીદી કરનાર કર્મચારીઓ સવારથી જ ખેડૂતોની રાહમાં બેસતા જોવા મળ્યા હતા. આજે સરકારશ્રી દ્વારા માંગરોળ APMC ખાતે 15 ખેડૂતોને પ્રથમ દિવસે મેસેજ કરીને ખરીદી માટે બોલાવવામાં આવેલા હતા, પણ હજી સુધી માર્કેટિંગ યાર્ડ ખાતે એક પણ ખેડૂત હાજર થયેલ નથી. સરકારશ્રી દ્વારા અત્યારે 21,100 રૂપિયા જેવો ટેકાનો ભાવ જાહેર કરેલો છે. કારણ કે અત્યારે માર્કેટ થોડીક સારી હોય એના લીધે ખેડૂતોનો અહીંયા ઘસારો ઓછો જોવા મળે છે. સમગ્ર દેશ આર્થિક સંક્રમણ અનુભવી રહ્યો છે ત્યારે વાલીઓ માટે, મા બાપ માટે સૌથી મૂંઝવતો પ્રશ્ન હોય તો પોતાના બાળકની ફી. આજે જ્યારે કોરોનાને કારણે સ્કૂલો ચાલુ નથી ત્યારે પણ અમુક ખાનગી સ્કૂલો વાલીઓ પાસે 100% ફી માગી રહી છે, ત્યારે અમારી જન અધિકાર મંચ દ્વારા એવી માંગણી છે કે જ્યારે સ્કૂલ ચાલુ ન હોય, બાળક વિદ્યાર્થી સ્કૂલે ભણવા જતો ન હોય ત્યારે માત્ર 50% ફી જ રાખવી જોઈએ, આવી અમારી માંગણી છે. અને આજે રવિન્દ્રભાઈ રામ તથા જન અધિકાર મંચની ટીમ દ્વારા તાલુકા તાલુકે આવેદનપત્ર આપવામાં આવ્યું. વરરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.
વિસાવદર નગર પાલિકા પ્રમુખ ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતો ને પોતાની વાડીએ ખેતીવાડીના સાધનો લઈ જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. જ્યારે પેશકદમી વધતા રસ્તાઓ સાંકડા બની ગયા છે, ત્યારે ખેડૂતો પોતાના ખેતીવાડીના સાધનો લઈને ઘરેથી ખેતર તરફ જતા હોય છે, ત્યારે ગીચ પેશકદમીના કારણે રસ્તા સાંકડા બની ગયા હોવાથી ત્યાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે 30 ખેડૂતોની સહી સાથે એક લેખિત રજૂઆત વિસાવદર નગરપાલિકા પ્રમુખને કરવામાં આવી હતી. વિસાવદર સંસાનથી સતાધાર જતા રસ્તા ઉપર ગીચતા વધી ગઈ હોવાથી ખેડૂતોને પોતાના ખેતરના સાધનો લઈ જવામાં રસ્તો સાંકડો હોવાને કારણે તકલીફ પડી રહી છે. ત્યારે 30 ખેડૂતોની સહી સાથે વિસાવદર નગરપાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ચકલો કરવા અમારી માંગ છે. આજે નગરપાલિકાએ અરજી આવેદન પત્રને અરજી આપવા આવ્યા છે કે સાફ સફાઈ. રાજ ચૌહાણ સાથે શોક બારોટ અને ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો આ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.